नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 साइंस भौतिक विज्ञान नी अंदर आपणे चेप्टर 1 पूर्ण कर्युं। तमे बधाए वांच्युं हशे, जनरल इंट्रोडक्शन छे एम आम तो, अने घणी बधी बाबतो शीखवानी पण छे। आम जोईए तो आखुं भौतिक विज्ञान एनी अंदर समायेलुं छे, पण हवे आपणे એ બધી વાતો કરવા બેસીએ તો તમને બધાને ખબર છે કે એક વર્ષ સુધી વાતો કરીએ ને પહેલાં ચેપ્ટરની તો પણ ચાલે, એક વર્ષ સુધી હા, પણ એ કરી ના શકીએ આપણે। અને એ બધી વાતોને ડીપમાં આપણે વિચારવાની છે હવે, એટલે આગળ ઉપર ચેપ્ટર ચાલુ કરીએ। ચેપ્ટર નંબર 2 પર જઈએ છીએ। મેં તમને વાત કરી હતી એમ કે ખરેખર ભૌતિક વિજ્ઞાનની ગણતરીઓ અને ભૌતિક વિજ્ઞાન વિશેની સાચી સમજણ હવે પછી શરૂ થાય છે। પહેલું ચેપ્ટર હતું એ સમગ્ર ભૌતિક વિજ્ઞાનને આવરી લીધું હતું, પણ ઉપર છલી વાતો બધી કે કેવો કેવો અભ્યાસ ભૌતિક વિજ્ઞાનમાં આવે, કેવી કેવી શાખાઓ હોય, શેનો અભ્યાસ કઈ શાખામાં આવે, આ બધી વાતો આપણે કરી હતી, રાઈટ। ચાર મૂળભૂત બળો ખાસ કરીને જોયા આપણે, આ બધા ચારે ચાર બળો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે। તો હવે આપણે જાણી લીધું છે કે ભૌતિક વિજ્ઞાન ક્યાં સુધી વિસ્તરેલું છે, કે શૂન્યથી લઈને અનંત સુધી વિસ્તરેલું છે, પણ હવે આપણે એ શૂન્યથી અનંત સુધી કઈ રીતે વિસ્તરેલું છે, એમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ આવે, એ ઊંડાણપૂર્વક જોવાનું છે। તો ચેપ્ટર નંબર 2 પર જઈએ। ચેપ્ટર નંબર 2નું નામ છે એકમ અને માપન। એકમ અને માપન આ ચેપ્ટર છે, ખરેખર ગણતરીઓ અહીંથી જ શરૂ થાય છે ભૌતિક વિજ્ઞાનની, કે ભૌતિક વિજ્ઞાનમાં કઈ રીતે ગણતરીઓ કરી શકાય। આ લેક્ચર 1 એકમ અને માપનનો લેક્ચર પહેલો આપણે જોઈએ છીએ। તો ખરેખર ભૌતિક રાશિ એટલે શું? હવે આ બે શબ્દો જાણીતા છે, એકમ અને માપન। એકમ વિશે તમે આગળ ઉપર પણ અભ્યાસ કર્યો છે, કન્ટિન્યુ તમારે જે જે રાશિઓ આગળ ઉપર ભણવામાં આવી છે, વેગ છે, પ્રવેગ છે, આ બધાના રાશિઓ કહેવાય, દળ છે। ખાલી એક છોકરાઓ અત્યારે કેરીની સિઝન ચાલે, તો એક ઉદાહરણ એનું જ લઈએ આપણે કે આંબાની અંદર પાકેલી જેને આપણે શાખ કહીએ ને, ઝાડ પાક, ઝાડમાં જ પાકેલી, ખૂબ મીઠી હોય, પણ એ 24 કલાક જેવો જ સમય રહીએ, પછી એમાં ઈયળ છે એ જીવાત પડી જાય છે। એટલે જે શાખ છે એ પાકી ગઈ છે ને, સપોઝ એ નીચે પડે છે, તો એની અંદર 3 રાશિઓનો ઉપયોગ આવે। પહેલી રાશિ, કેટલી ઊંચાઈએથી નીચે પડી, ઊંચાઈ આવી ને એ રાશિ છે ઊંચાઈ। બીજું, કેટલો સમય લાગ્યો એને નીચે પડતા જમીન ઉપર, તો સમય એ રાશિ થઈ ગઈ। અને કેટલી ઝડપથી નીચે પડી, આ ત્રીજી રાશિ। હજી એમાં પ્રવેગ પણ આવે, ઘણું બધું આવે। હજી બીજી વાતો કરીએ તો એને વહવાનું ઘર્ષણ બળ કેટલું લાગ્યું, ઘણી બધી બાબતો આવે, ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગ્યું એની ઉપર, એનું દળ કેટલું છે, આવી ઘણી બધી રાશિઓ આવે, પણ મુખ્ય 3 રાશિ, કેટલા સમયમાં નીચે પડી, કેટલા વેગથી નીચે પડી, બરાબર, આ બધી બાબતો આવે, અને કેટલી ઊંચાઈએથી નીચે પડી। તો માપન અને એકમ વગર ચાલે નહીં। સિમ્પલ તમે વિચારો, ખાલી ઘરેથી કીધું હોય કે ભાઈ બટેટા લઈ આવો, એટલે આપણે બટેટા લેવા જઈએ, એટલે દુકાને જઈને કહીએ કે બટેટા આપો, એટલે દુકાનવાળા ભાઈ છે જે બટેટા વેચે છે, એ શું પૂછે આપણે? પૂછે ને કંઈક, કેમનું માપી દે, કેટલા, આવું પૂછે કે નહીં? બસ આ કેટલા છે ને, ત્યાંથી જ રાશિની શરૂઆત થાય છે। ચાલે એના વગર આપણે એમ કંઈક આપી દો ને, તો કે અલે ભાઈ ગુણ લેતો જાય આખી ખંભે નાખ, એવું ના ચાલે। યોગ્ય આપણે દળ કેવું પડે, એને તો દળ છે ને એક રાશિ થઈ ગઈ, વજન કેવું પડે ને આપણે, કે ભાઈ મારે 1 કિલોગ્રામ જોઈએ કે 2 કિલોગ્રામ જોઈએ, અને વેફરને એવું બનાવવું હોય તો કે 10 કિલોગ્રામ જોઈએ, આમ દળ એ રાશિ છે। તમે જુઓ, ડગલે ને પગલે કોઈ અભણ માણસ છે કે ભાઈ ભણવાની અમારે જરૂર જ નથી, કંઈ જાણવું જ નથી, એને પણ કંઈક લેવા જવું હોય, ધારો કે ઘરનો કોઈ નળ બગડી ગયો છે, તો નળ લેવા જવું હોય તો હાર્ડવેરવાળાની દુકાને જઈએ કે નળ જોઈએ છે, તરત પૂછે કઈ સાઇઝનો, પૂછે કે નહીં? તો આપણે કહીએ અડધાનો, આખાનો, ઇંચમાં એ હોય, પાઇપનો અડધાનો પાઇપ હોય, આખાનો પાઇપ હોય, તો એ પ્રમાણે નળ આપે, કેટલાક મોટા નળ હોય, ક્યાંક બોલ નીકળી ગયો છે, તૂટી ગયો છે, અને આપણે એમ કહીએ કે બોલ આપો ભાઈ હાર્ડવેરવાળાની દુકાન જઈને, તો તરત પૂછે કેટલા ઇંચનો, કેવો બોલ જોઈએ છે, કાં તો આપણે લઈ જવો પડે સાથે કે આ સાઇઝનો ને આવી રીતનો બોલ આપો। તમે જોયું, સામાન્ય કે જે લોકો એમ કહે છે કે અમારે અભ્યાસની જરૂર નથી ભાઈ, અમારે ચાલે છે એમનું, એ લોકોને પણ આવી બધી જરૂર પડે ને રાશિને। એટલે રાશિ અને એકમ એવી વસ્તુ છે જે પૃથ્વી પર વસતા દરેક મનુષ્યને જરૂરી છે,
ક્યાંક દળ લઈ લ્યો, ક્યાંક ઘણી વખત તમે જોયું હશે કે ઘણા લોકો ઘરે વેચવા આવે છે, તગારાની અંદર વસ્તુ લઈને, કોઈ ફ્રૂટ છે કે કોઈ શાકભાજી છે, તો ઘણી વખત એની પાસે તોલા ન હોય ને 200 ગ્રામના 100 ગ્રામના, તો એ પથ્થરના બનાવે, ખબર છે, પથ્થરના તોલા બનાવી નાખે. એટલે ત્રાજવામાં 100 ગ્રામ રાખે ને બાજુમાં એટલો નાનો એવો પથ્થર રાખે, જો એ પરફેક્ટ આમ થાય તો કે એ પથ્થર 100 ગ્રામનો છે. એને રેપ્લિકા કહેવાય, રેપ્લિકા એટલે કોપી, એની કોપી બનાવી. એટલે એકમ પાછા કેવા હોવા જોઈએ, તો કે સરળતાથી એની કોપી બનાવી શકાય એવા હોવા જોઈએ. હવે 1 કિલોગ્રામના તોલા દરેક કરિયાણાવાળાની દુકાને હોય જ, કે કોઈ શાકભાજીવાળાની દુકાને હોય જ, બરાબર, એના થડા ઉપર હોય જ. તો આ કોપી સરળતાથી બની શકવા જોઈએ, આવી રીતના એકમો છે એ હોવા જોઈએ, માપન હોવું જોઈએ. તો માપન અને એકમ એ ખૂબ મહત્ત્વની બાબતો છે. જીવનમાં ડગલે ને પગલે આ બંને વસ્તુની જરૂર પડે છે. તો રાશિ એટલે શું, અથવા તો એકમો એટલે શું? રાશિઓ એટલે શું? પહેલો પ્રશ્ન આપણે, રાશિની જરૂર પડે જ છે, આપણે ખબર છે. કોઈ પણ ભૌતિક ઘટનાને સમજવા માટે કે સમજાવવા માટે જે જરૂર પડે એને રાશિઓ કહેવાય, જેને સરળતાથી સમજી શકાય. કોઈ ભૌતિક ઘટનાને સમજવા માટે રાશિઓ જરૂરી છે. કોઈ પણ ભૌતિક ઘટનાને સમજવા માટે રાશિઓ જરૂરી છે. તેના બે પ્રકાર છે રાશિઓના, તેના બે પ્રકાર છે. એક તો મૂળભૂત રાશિઓ, અને બીજી સાધિત રાશિઓ. મૂળભૂત રાશિઓ અને સાધિત રાશિઓ. મૂળભૂત એટલે 7 મૂળભૂત રાશિ નક્કી કરવામાં આવી, 7 રાશિઓ, અને એના ઉપરથી મળતી તમામ રાશિઓને સાધિત રાશિઓ કહેવાય. વિશ્વના તમામ લોકો ભેગા થયા હતા, ફ્રાન્સનું પેરિસ સિટી છે ને, એફિલ ટાવરવાળું આપણે કહીએ છીએ ને, 7 અજાયબીમાંનું એક રીતનું એક ટાવર છે આમ, ત્યાં એ સિટીમાં બધા ભેગા થયા, નક્કી કર્યું કે ભાઈ રાશિઓ બધે સરખી હોવી જોઈએ, એકમ પદ્ધતિ બધે સરખી હોવી જોઈએ. આમાં 7 રાશિઓને નક્કી કરવામાં આવી, એને મૂળભૂત કહેવામાં આવશે, બાકીની એના ઉપરથી મળતી તમામ રાશિઓને સાધિત રાશિઓ કહેવામાં આવે છે. એકમ એટલે શું? એકમ એટલે શું? રાશિઓના વર્ણન માટે સંખ્યા લખ્યા પછી જે લખવામાં આવે છે તેને એકમ કહે છે. રાશિઓના વર્ણન માટે સંખ્યા બાદ એકમ લખવામાં આવે છે. એકમ લખવામાં આવે છે, અથવા તો રાશિની કમ્પેરિઝન કરવા માટે એકમ પદ્ધતિ જરૂરી છે. કોઈ ઘટનાની સરખામણી કરવા માટે રાશિનો એકમ લખવો જરૂરી છે. સંખ્યા પછી એકમ લખવો જરૂરી છે. દાખલા તરીકે દળ એ રાશિ છે, કિલોગ્રામ એનો એકમ છે, કિલોગ્રામ, ગ્રામ, ટન વગેરે તેના એકમો છે,
तेना जुदी जुदी पद्धतिओ में एकमो छे, जुदी जुदी पद्धतिना एकमो छे। किलोग्राम अलग एकम छे, ग्राम, टन, आ बधा अलग अलग एकमो छे। मण कहीए छे आपणे देशी भाषामां, 20 किलो ने मण कहीए ने। पछी खांडी पण बोलीए छीए ने, 400 किलो, 20 मण एटले एक खांडी थाय। मगफळी ने घऊं ने थाय तो एमां खांडी शब्द वापरीए आपणे। તો એ દેશી એકમો છે, ટન છે, મેટ્રિક ટન જેને આપણે કહીએ છીએ, ગ્રામ, કિલોગ્રામ તો રોજિંદા જીવનમાં વાપરીએ, હજી એનાથી નાના એકમો મિલીગ્રામ, સોનાની અંદર તો તોલું શબ્દ વાપરે, 10 ગ્રામ એટલે 1 તોલું, ખરેખર સાચો તો 11 ગ્રામ 1 તોલું થાય, પણ આપણે 10 ગ્રામને 1 તોલું કહીએ છીએ। આ બધા એકમો છે। હજી એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે समय ए राशि छे, तो एना एकमो सेकंड, पछी मिनिट, कलाक, अठवाडियु वगैरे तेना एकमो छे। अठवाडियु 8 दिवस, पखवाडियु एटले 15 दिवस, महीनो कहीए छीए आपणे, 1 वर्ष, दशको कहीए छीए, સદી કહીએ છીએ, 100 વર્ષ, આ બધા સમયના એકમો છે। અલગ અલગ જગ્યાએ અલગ અલગ એકમો વપરાય છે। વાત આગળ કરીએ, સાત મૂળભૂત રાશિ કઈ કઈ છે તેના એકમો સહિત જણાવો। મૂળભૂત રાશિ એટલે શું? તેના એકમો સહિત જણાવો। મૂળભૂત રાશિઓ અને તેના એકમો એટલે શું? અને પ્રશ્ન લખીએ આપણે, અને તેના એકમો એટલે શું? જે રાશિઓ સ્વતંત્ર છે, કોઈ ઉપર આધારિત નથી, એવી રાશિઓને મૂળભૂત રાશિ કહેવાય। તમામ દેશના લોકોએ સાથે મળી 7 મૂળભૂત રાશિઓ નક્કી કરી, જે સ્વતંત્ર છે, કોઈ ઉપર આધારિત નથી, જે સ્વતંત્ર છે, એટલા માટે એને મૂળભૂત રાશિઓ કહેવામાં આવે। તેના એકમોને મૂળભૂત એકમો કહે છે, મૂળભૂત એકમો કહે છે। આ 7 રાશિઓને મૂળભૂત રાશિઓ કહેવાય અને તેના એકમોને મૂળભૂત એકમો કહેવાય છે। કઈ કઈ છે 7 મૂળભૂત રાશિઓ તો આપણે જોઈએ। મૂળભૂત રાશિઓ અને તેના એકમો, તો ક્રમ, રાશિનું નામ, તેની સંજ્ઞા અને તેના એકમો। ટેબલ જ આપણે એક બનાવી નાખીએ એટલે આપણને સરળતા રહે। રાશિનું નામ, એની સંજ્ઞા, એકમોમાં પાછા 2 પ્રકાર, MKS ને CGS। સૌ પ્રથમ પહેલાં છોકરાઓ કઈ પદ્ધતિ અમલમાં આવી, જરાક અહીંયા મારી પાસે જગ્યા છે તો અહીંયા લખી શકું। જો સૌ પ્રથમ પહેલાં FPS પદ્ધતિ વપરાતી, કઈ પદ્ધતિ વપરાતી? એકમો માટેની પદ્ધતિ, પહેલાં કઈ વપરાતી? FPS, અંતરને ફૂટમાં માપતા, ફૂટ
દળને પાઉન્ડમાં માપતા અને સમયને સેકન્ડમાં માપતા. આને કહેવાય FPS પદ્ધતિ, ફૂટ પાઉન્ડ અને સેકન્ડ પદ્ધતિ. તમને ખબર હોય તો WWE ઘણે જોતા હશે, બતિસ્તા ને જોન સીના ને અંડરટેકરને બધા આવતા ને, એની અંદર જે વજન છે એ પાઉન્ડમાં આપતા. આપણે એમ થાય ઓહો 400 પાઉન્ડનો, એ 400 પાઉન્ડ એટલે એનું વજન 170 કિલો આસપાસ હોય. કહેવાનો અર્થ છે પાઉન્ડ છે એ કિલોગ્રામથી નાનો એકમ છે. વિદેશમાં આ એકમ વપરાતો ને હજી પણ ઘણા બધા સિટીઓમાં વિદેશમાં વપરાય છે પાઉન્ડ, પાઉન્ડ વજનનો. પછી પદ્ધતિ આવી CGS પદ્ધતિ છોકરાઓ, CGS. સી એટલે અંતરને ફૂટમાં પહેલાં માપતા, એને બદલે હવે સેન્ટીમીટરમાં માપવા માંડ્યા. સેન્ટીમીટર, દળને પાઉન્ડમાં, હવે આ પદ્ધતિમાં ગ્રામમાં માપે છે, અને સમયને તો સેકન્ડમાં જ. ત્યારબાદ પદ્ધતિ આવી MKS, મીટર, કિલોગ્રામ અને સેકન્ડ પદ્ધતિ. ત્યારબાદ આવી MKSA, મીટર, કિલોગ્રામ, સેકન્ડ અને એમ્પિયર. વિદ્યુત પ્રવાહને પણ સમાવવામાં આવ્યો એમાં, એમ્પિયર. આ બધી શોધ પહેલાં થઈ ગઈ હતી, એમ્પિયરની શોધ થોડીક મોડી થઈ. વિદ્યુત પ્રવાહ રાશિ એટલે એમ્પિયર. આવી રીતના અલગ અલગ રાશિની પદ્ધતિ ધીમે ધીમે વિકસી, એમ બદલતું ગયું બધું. અને પછી SI સિસ્ટમ, ઇન્ટરનેશનલ સિસ્ટમ મુજબ સમગ્ર વિશ્વના લોકોએ નક્કી કર્યું કે SI પદ્ધતિ. આખું બ્યુરો એક કામ કરતું એની ઉપર, એમાં દરેક દેશમાંથી એક એક બે બે લોકો હોય, એની પસંદગી કરેલી હોય દરેક દેશમાંથી. એ બધા લોકો નક્કી કરે, એમાંથી બધાના સજેશન લેવામાં આવે અલગ અલગ, કે ભાઈ આ એકમ પદ્ધતિ કઈ રાખવી, એને પેલું ના ને તેને બધું, અને એમાંથી એક નિયમ બનાવવામાં આવે. જેમ કે અત્યારે હેલ્થ સેન્ટર માટે કેમ WHO કામ કરે છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આપણે કહીએ છીએ. અત્યારે આપણે કોરોના સમયમાં બહુ નામ સાંભળ્યું બધાએ, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જે હેલ્થ ઉપર આખા વિશ્વ ઉપર નજર રાખે, અથવા તો એની જવાબદારી. એમાં બધા વિશ્વના લોકો દેશો હોય, વિશ્વના બધા દેશોના લોકો છે એની અંદર, નાગરિકત્વ એનું હોય. એમ આ જે SI પદ્ધતિ છે એ એકમો માટે આખી વિકસાવવામાં આવી. તો અહીંયા આપણે MKS અને CGS બે એકમ પદ્ધતિમાં એકમો લખશું. CGS તો સૌ પ્રથમ પહેલી રાશિ જોઈએ આપણે, કે મૂળભૂત રાશિમાં પહેલી રાશિ કઈ. તો રાશિનું નામ ધારો કે અંતર, દળ લઈએ પહેલાં, દળ બરાબર, જેને માસ પણ કહેવામાં આવે. ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? માસ. સંજ્ઞા શું છે એની દળની? તો કે માસ એટલે એમ વડે દર્શાવાય. એકમ એના બે પ્રકારના, MKSમાં કિલોગ્રામ એકમ થાય, CGSમાં ખાલી ગ્રામ થાય. જી પછી એમાં ટપકું કરાય ને આવા બધા નિયમ હોય, એમ ટપકું ન કરી શકાય તોય ખોટું પડે. અહીંયા પણ તમને એમ થાય બાંધી દે નહીં. પછી GRM લખીએ ટૂંકમાં ગ્રામને, ગ્રામ તો કે સાહેબ આમ લખીએ ચાલે ન ચાલે, આવું નિયમ જ છે. હું અહીં લખું એ રીતે જ લખી શકાય, બરાબર, આ નિયમ છે. કિલોગ્રામને ખાલી KG. તો દળ નામની પહેલી રાશિ જે મૂળભૂત રાશિ છે દળ. બીજી છે અંતર. જેને લેન્થ પણ કહેવામાં આવે, ડિસ્ટન્સ પણ કહેવામાં આવે, પણ મુખ્ય લેન્થ, લેન્થ એટલે કે અંતર. જેને L વડે પણ દર્શાવી શકાય અંતરને, બરાબર, D વડે દર્શાવી શકાય, X વડે દર્શાવે એવું નથી. લેન્થ, લેન્થ ફોર L, લાઈન. એનો એકમ છે મીટર અથવા CGS એકમ સેન્ટીમીટર છે. અરે CGSમાં આપણે સેન્ટીમીટર લેતા ને, MKSમાં મીટર લેતા, CGSમાં દળને ગ્રામમાં લેતા, MKSમાં દળને કિલોગ્રામમાં લઈએ. નંબર 3 સમય, ઇંગ્લિશમાં ટાઈમ કહેવાય, T વડે દર્શાવાય. કેપિટલ T પાછો આવર્તકાળને આપેલો છે, આવર્તકાળ શબ્દ તમે સાંભળેલો છે, એટલે આમાં આપણે સ્મોલ T લેશું. એનો એકમ સેકન્ડ, અને અહીંયા પણ કોકને એમ થાય કે મારે આમ લખવું સેકન્ડ અને એ બાંધી દેવું, તો એ ખોટી પદ્ધતિ છે, ભૌતિક વિજ્ઞાન ના પાડે, ખાલી S જ લખાય.
आखू सेकंड लखू हो तो लखो, सेकंड ने आखू लखू हो तो छूट है, पण खाली मात्र लखाय एस। नंबर चार, विद्युत प्रवाह। जेने कहेवाय इलेक्ट्रिक करंट, इलेक्ट्रिक करंट जेने आई वड़े दर्शावाय, संज्ञा एनी आई छे बतावा माटे, पण एनो एकम छे एम्पियर। શું છે એમ્પિયર? કેટલાકના સીજીએસ એકમ આપણે હમણાં લખતા નથી, બરાબર, ઓલા સરળ છે ને આપણે સમજાય છે, કારણ કે આપણે શરૂઆતમાં પહેલાં યાંત્રિક શાસ્ત્ર ભણવાનું છે, પછી આપણે વિદ્યુત શાસ્ત્ર પર ધીમે ધીમે 12મા ધોરણમાં જવાના છે। નંબર 5, થર્મોડાયનેમિક તાપમાન। થર્મોડાયનેમિક્સ તાપમાન, જેને ટેમ્પરેચર પણ કહેવામાં આવે છે, ટેમ્પરેચર જેને ટી વડે દર્શાવાય છે, ટી, તો તાપમાનનો એકમ છે મુખ્ય કેલ્વિન। શું છે છોકરાઓ? કેલ્વિન। બીજા એના એકમો છે એના સિવાયના, સેલ્સિયસ આપણે જેમ રેગ્યુલર યુઝ કરીએ છીએ, સેલ્સિયસ છાપામાં એમ આવે કે આજનું તાપમાન તાલાળાનું 31 ડિગ્રી સેલ્સિયસ છે, તો એ સેલ્સિયસમાં વાપરી, કેલ્વિન પણ મુખ્ય માપક્રમનો પાયો કેલ્વિન છે, કેલ્વિન નામના વૈજ્ઞાનિકે છે એની સમજણ આપી છે, એટલે સેલ્સિયસ। અને હજી એક ફેરનહીટ પણ છે, થર્મોમીટરમાં તાવને માપીએ ને ફેરનહીટમાં માપીએ, એટલે ફેરનહીટ। નંબર 6, દ્રવ્યનો જથ્થો। દળ વસ્તુ અલગ છે, પણ દ્રવ્યનો જથ્થો, કેટલું દ્રવ્ય છે એ માપવું હોય તો હવા ક્યાંય ભરેલી છે તો એમાં કેટલા અણુઓ છે, કેટલો જથ્થો છે, પાણી છે, કોઈ વસ્તુ છે બીજી, તો દ્રવ્યનો જથ્થો જેને એન વડે પણ દર્શાવી શકાય, દર્શાવાય એન વડે, પણ એનો એકમ છે મોલ, મોલ, આખું લખાય MOLE, પણ એને આમ એકમમાં દર્શાવાય MOL, મોલ, બરાબર, મોલ, દ્રવ્યનો જથ્થો। અને નંબર 7, સાતમી મૂળભૂત, 7 જ મૂળભૂત ભૌતિક રાશિ છે, બાકીની બધી આખી સ્વતંત્ર છે, આને કોઈની જરૂર નથી, હવે પછીની જેટલી પણ રાશિઓ છે આના સિવાયની આ બધી સાધિત, સાધિત એટલે મેળવેલી, ડિરાઇવડ કરેલી, સાધેલી અથવા તો મેળવેલી, દ્રવ્યનો જથ્થો, અને ત્યારબાદ જ્યોતિ તીવ્રતા, જ્યોતિ તીવ્રતા, લાઇટ ઇન્ટેન્સિટી એમ પણ કહેવાય, લાઇટ ઇન્ટેન્સિટી, તીવ્રતા એટલે ઇન્ટેન્સિટી, જ્યોતિ એટલે લાઇટ, લાઇટ ઇન્ટેન્સિટી, જેનો એકમ છે એને આઈ વડે દર્શાવી શકાય, આઈ આમ તો વિદ્યુત પ્રવાહને પણ આપ્યો છે ને, એટલે આઈ આમ પણ કયો તો પણ ચાલે, આઈ ઇન્ટેન્સિટી। જ્યોતિ તીવ્રતાનો એકમ છે કેન્ડેલા, CD વડે દર્શાવાય એને, કેન્ડેલા। આમ 7 મૂળભૂત રાશિઓ નક્કી કરવામાં આવી, વિશ્વના તમામ દેશોના લોકો છે એક જગ્યાએ ભેગા થયા પેરિસની અંદર, અને ત્યાં નક્કી કરવામાં આવ્યું કે રાશિઓ છે એ બધે સરખી હોવી જોઈએ। કાલ સવારે વિદેશના કેટલાક દેશો વચ્ચે વેપાર ને ધંધો થાય, જે હાલમાં થાય જ છે, ઘણી બધી વસ્તુ આપણે યુરોપના દેશોમાં મોકલાવીએ છીએ અને ત્યાંથી પણ આપણે ઘણું બધું મંગાવીએ છીએ, જેમ કે સ્ટ્રોબેરીન, ચેરીન, આંતેન, જે એવા ફળો છે અલગ અલગ પ્રકારના, એ આપણે થતા નથી, ડ્રાય ફ્રૂટને એવું, બરાબર, કાજુ બદામ પિસ્તા અને ચારોલીને એવું બધું આપણે અહીંયા આપણા આ સાઈડમાં ઓછા, આપણા રિજનમાં ઓછું ઉગે, તો આપણે બહારથી ઘણું બધું કરીએ છીએ એક્સપોર્ટ, બરાબર, અને ઇમ્પોર્ટને એક્સપોર્ટના બિઝનેસ અત્યારે હાલમાં પુષ્કળ પ્રમાણમાં થાય, જ્યારે આપણી પાસેથી એ લોકો મરી મસાલા આપણા બહુ વખણાય છે, તજ, લવિંગ, બાદિયા, એલચી, આ બધી વસ્તુઓ વખણાય છે, તો એના જે સબ્જીને એને બહુ ભાવે છે એવા ટેસ્ટફુલ, તો આપણી પાસે તેવી વસ્તુ મંગાવે, હવે ત્યાંના વેપારીઓને પાઉન્ડમાં જ ખબર પડતી હોય ને, આપણા અહીંના વેપારીઓને કિલોગ્રામમાં ખબર પડતી હોય, ધારો કે ફોન ઉપર કે મેલ થ્રુ કે કંઈ વાત થઈ તો એ લોકો બધું પાઉન્ડમાં મોકલે ને, અહીંયા આપણેથી બધું કિલોગ્રામમાં સમજીએ તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે, એટલે વિશ્વના
બધા લોકો ભેગા થયા દેશના બધા લોકો મીન્સ કે દરેક દેશમાંથી એક એક બે બે લોકો અને નક્કી કરવામાં આવ્યું કે એકમ પદ્ધતિ સરખી હશે તો બિઝનેસમાં સરળતા રહેશે. એટલા માટે આ સાત મૂળભૂત રાશિઓને પસંદ કરવામાં આવી. ત્યારબાદ હવે પછી આપણે જોઈએ સાધિત ભૌતિક રાશિઓ અને તેના એકમો. સાધિત ભૌતિક રાશિઓ અને તેના એકમો. અને આપણે પહેલાં જનરલી જોશું અને પછી આનું પણ આપણે ટેબલ બનાવશું, પણ જનરલ અત્યારે જોઈએ આપણે કઈ રીતે મેળવી શકાય. તો સાધિત ભૌતિક રાશિઓ એટલે કેવી રાશિઓ? મૂળભૂત રાશિઓ પરથી, મૂળભૂત રાશિ પરથી મળતી બધી જ ભૌતિક રાશિઓને સાધિત ભૌતિક રાશિઓ કહે છે. અને તેના એકમોને પણ સાધિત એકમો કહેવાય. તેના એકમોને સાધિત એકમો કહે છે. સાધેલા એટલે મેળવેલા. સાધિત એકમો કહે છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણે લઈએ, કેટલા બધા ઉદાહરણ છે, લોટ્સ ઓફ આ સાત સિવાયની બધી કેટલી બધી ભૌતિક રાશિઓ છે છોકરા. પહેલી જ લઈએ, ક્ષેત્રફળ. સમજો, ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળને ઇંગ્લિશમાં એરિયા કહેવાય, સરફેસ એરિયા એવું પણ બોલાય. એ વડે દર્શાવીએ. ક્ષેત્રફળ એટલે એનું સૂત્ર આવડું જોઈએ, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. થાય આવું? હવે એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈનો એકમ મીટર, પહોળાઈનો એકમ પણ મીટર, બે ભેગા થઈને થઈ જાય મીટરનો સ્ક્વેર. તો ક્ષેત્રફળમાં કોનો ઉપયોગ થયો? તો કે અંતર નામની રાશિનો બે વાર ઉપયોગ થયો. એટલે ક્ષેત્રફળ સાધિત ભૌતિક રાશિ કહેવાય, જ્યારે આ છે એ મૂળભૂત ભૌતિક રાશિ છે. સમજાય છે? બીજું ઉદાહરણ લઈએ, કદ. વોલ્યુમ વડે દર્શાવાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે એલ બી એચ, મીટર મીટર મીટર, મીટરનો ઘન થઈ જાય. તો સાધિત ભૌતિક રાશિ મેળવેલી. ત્રીજું ઉદાહરણ લઈએ, વેગ. વેગ બરાબર આપણને ખબર છે, અંતરના છેદમાં સમય. સિમ્પલ સૂત્ર એનું, કાપેલું અંતર અથવા સ્થાનાંતરના છેદમાં સમય. તો અંતરને આપણે એલ વડે દર્શાવીએ, સમયને ટી વડે દર્શાવીએ. આનો એકમ મીટર થાય, આનો એકમ સેકન્ડ થાય. તો મીટર પ્રતિ સેકન્ડ વેગ નામની રાશિએ સાધિત થઈને એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો મીટર સેકન્ડ માઇનસ વન આમ પણ લખાય. છોકરાઓ ખાસ યાદ રાખજો, સેકન્ડને હું ઉપર લઈ લઉં અંશમાં તો સેકન્ડની માઇનસ વન ઘાત લખવી પડે મારે. તો મીટર સેકન્ડ ઇન્વર્સ આ પણ એનો એકમ થયો. દરેકના આપણે સીજીએસ એકમ લખ્યા, એમ કે એસ થયો. સીજીએસ એકમમાં શું થાય? મીટર સ્ક્વેરને બદલે સેન્ટીમીટર સ્ક્વેર. આનો પણ સીજીએસ શું થાય? સેન્ટીમીટરનો ઘન. આનો સીજીએસ શું થાય? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો વેગ નામની રાશિ છે કેવી થઈ? ક્ષેત્રફળ, કદ, વેગ આ બધી રાશિઓ સાધિત ભૌતિક રાશિઓ કહેવાય. તો અહીં સુધી આપણે આ લેક્ચરને રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઘણી બધી સાધિત રાશિઓ જોવાની છે. ફરીથી હું આ યાદ અપાવીશ તમને મૂળભૂત રાશિઓ વિશે, અને ત્યારબાદ આપણે સાધિત ભૌતિક રાશિઓ અને બીજું એક નવી વાત પણ કરવાના છીએ. બરાબર? એટલે તમે ત્યાં સુધીમાં બુકની અંદરથી જોઈ લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેટલી બધી સાધિત ભૌતિક રાશિઓ અને બીજી એક નવી સરસ મજાની વાત કરવાની છે. એ નવું છે તમારા માટે, પણ આમ વિધિન ધ ફ્યુ મિનિટમાં તમને આવડી જશે, ગેરંટી. ઓકે, થેન્ક યુ.